ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી ને નાપસ્કોપ એટલે ઓલ ઇન્ડિયા સ્ટેટ કોઓપરેટિવ બેંક ફેડરેશનના ચેરમેન, ગુજકો મહસૂલના ચેરમેન માનનીય દિલીપભાઈ સંઘાણી, ખેતી બેંકના ચેરમેન ચૌધરી, બરોડા સિટીના મેયર, નર્મદા નિગમના ચેરમેન અને ઘણી બધી સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેવા નારાયણકાકા, રાજ્ય સહકારી સંઘના માનદ મંત્રી અરવિંદભાઈ તાગડિયા, અમારા ફેડરેશનના વાઇસ ચેરમેન મહેશભાઈ જીવરાજભાઈ, નાબાર્ડના ડેપ્યુટી જનરલ મેનેજર સુનિલકુમાર ચાવલાજી અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, અર્બન કોઓપરેટિવ બેંક અને ક્રેડિટ સોસાયટીમાંથી પધારેલા પદાધિકારીઓ. મિત્રો, ગુજરાતનું ક્રેડિટ સેક્ટર ટેકનોલોજીની દ્રષ્ટિએ પાછળ ન રહે, ક્રેડિટ સેક્ટર્સ એટલે ક્રેડિટ સેક્ટર્સની પાયાની ઈંટ સરાફી મંડળીઓ, અર્બન કોઓપરેટિવ બેન્કો, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંક. આ ગુજરાતનું ક્રેડિટ સેક્ટર્સ ટેકનોલોજીની દ્રષ્ટિએ સક્ષમ બને તે હેતુથી રાજ્ય સહકારી સંઘ અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશને આ ટેકનોલોજીનો સેમિનાર રાજ્ય કક્ષાનો યોજ્યો છે. મિત્રો, ભારત સરકારની ઉદારીકરણની નીતિ 1991-92 શરૂ થઈ ત્યારથી મલ્ટીનેશનલ કંપનીઓ અને પ્રાઇવેટ કંપનીઓ માટે લાલ જાજમ પાથરીને એમને આવકારવામાં આવે છે ત્યારે સહકારના દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રે સ્પર્ધા વધી ગઈ છે. આજે આપણે બેન્કિંગ ક્ષેત્રમાં બેઠા છીએ, આપણે બધા મળ્યા છીએ ત્યારે તમે જાણો છો કે મલ્ટીનેશનલ કંપનીઓ એટલે ફોરેનની કેટલી બધી બેન્કો આવી છે અને વધુ ને વધુ આવી રહી છે. તે જ રીતે પ્રાઇવેટ બેન્કો, કોટક બેંકથી માંડીને ઇન્ડુસિંક બેંકથી માંડીને અનેક પ્રાઇવેટ બેન્કોને પણ નવા નવા લાઇસન્સો મળી રહ્યા છે. આપણે સહકારી પ્રવૃત્તિ 115 વર્ષ જૂની સહકારી પ્રવૃત્તિ સ્પર્ધામાં ટકી રહે, આપણે નબળા ના પડીએ એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આજનો જે સમય છે એ ટેકનોલોજીનો સમય છે. આજના યુવાનો ઝડપથી, કારણ કે કોઈની પાસે સમય નથી, બેંકોમાં લાઇનોમાં ઊભા રહે, પાસબુક ભરાવે, એન્ટ્રીઓ માટે જાય, પૈસા ભરવા જાય, કારણ કે મલ્ટીનેશનલ કંપનીઓ, ફોરેનની જે બેંકો છે તેમાં જેવો સિસ્ટમ, એમાં આપણે સમકક્ષ રહીએ, 115 વર્ષ જૂનું સહકારી માળખું ટકી રહે, તૂટી ના પડે, નબળું ના પડે, વીક ના પડે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ ટેકનોલોજીનો સેમિનાર રાખ્યો છે. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલાઇઝેશન અને કેશલેસ પોલિસી જ્યારે ડિક્લેર કરી, એના 6 જ મહિનામાં આખા ગુજરાતની 4000 જેટલી સહકારી સંસ્થાઓ, જેમાં ડેરી, એગ્રીકલ્ચરલ બેન્કો, ક્રેડિટ, બધાને ભેગા કરીને અડાલજ ત્રિમંદિરે 4000 સહકારી સંસ્થાઓના ચેરમેન અને એમડીઓને ભેગા કરી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી મારફતે આ સેમિનારનું ઉદ્ઘાટન કરાવીને ટેકનોલોજીનો સેમિનાર અમે કરેલો, રાજ્ય સહકારી સંઘે કરેલો. ઉદ્દેશ એટલો જ કે નાનામાં નાની મંડળી સુધી આ ટેકનોલોજી ઝડપથી પ્રસરે. એ જ રીતે કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયા, કે જેમાં હિન્દુસ્તાનની 30 બેન્કો સ્ટેટ કોઓપરેટિવ બેન્કોના પ્રતિનિધિ છે, LDB 28 LDBના પ્રતિનિધિઓ છે, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેન્કો
ગુજરાત સ્ટેટ નીચે રચાયેલી નહીં પણ જે ભારત સરકાર નીચે રચાયેલી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ જે કોસ્મોસ સારસ્વત જે બધી મોટી બેન્કો છે એ અમારા સભ્યો છે અને નેશનલ ફેડરેશનો એનસીયુઆઈ ઇપકો ક્રિપકો કન્ઝ્યુમર ફેડરેશન નાફેડ એની જે સભ્યોની બનેલી કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયા છે એનો દર વર્ષે હું ચેરમેન છું અને ચેરમેનને પદે દર વર્ષે હું ફોરેનમાં એનો એક સેમિનાર કરું છું. લાસ્ટ યર સ્વીડનમાં સ્ટોકહોમમાં મેં કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયા કોબી તરફથી સેમિનાર રાખેલો. એટલા માટે રાખેલો કે સ્ટડી કર્યો કે આખા વર્લ્ડમાં ડિજિટલાઇઝેશન અને કેશલેસ જો કોઈ કન્ટ્રી હોય તો એ સ્વીડન છે. અને એટલા માટે મેં સ્વીડન ત્યાંના જે નાફસ્કોબના જે એમડી હતા મિસ્ટર સુબ્રમણ્યમ એમની મદદથી ત્યાંની જે બેન્કો સાથેના સંપર્ક કર્યા અને ત્યાંના બેન્કોના એમડી અમારી કોન્ફરન્સમાં આવશે, આખો દિવસ લેક્ચર લેશે. એ રીતે કરી અને એ લોકો કેશલેસ બેન્કોને કેવી રીતે ટેકનોલોજીથી ચલાવે છે એની એમને સુંદર માહિતીઓ આપી. એમાં એમને કહ્યું કે અમે બ્રાન્ચો ખોલવાની તો વાત નહીં, જે બ્રાન્ચો છે એ બંધ કરી રહ્યા છીએ કારણ કે કોઈને બેંકમાં આવવાની જરૂર જ નથી પડતી. મોબાઈલ લેપટોપ ટેકનોલોજીથી જ લોકો તમામ એન્ટ્રીઓ કરે છે, તમામ માહિતીઓ મેળવે છે, એટલે અમે બ્રાન્ચો બંધ કરીએ છીએ. એટલે આ બધું ઇન્ડિયાની બેંકોને ખબર પડે કે ભવિષ્ય શું છે, આપણે કેવી રીતે કરવું પડશે, કેવી રીતે જોતરાવવું પડશે, એની દેશના બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલા નેતાઓ લીડરો એમડીઓને ખબર પડે તે માટે ત્યાં આયોજન કરેલું. ત્યાં અમે બજારમાં ફર્યા તો કોઈ પણ માર્કેટમાં કોઈ કેશથી ટ્રાન્ઝેક્શન થાય જ નહીં. મોલમાં ગયા, મોલમાં પૈસા આપ્યા, પૈસા ના પાડી દીધી, માલ ખરીદેલો પાછો મૂકો, કાર્ડ સિવાય અહીંયા માલ કેશ લેવાતી જ નથી. આખા વર્લ્ડમાં ક્યાંય કેશ ના ચાલતી હોય એવો એક દેશ હોય તો એ સ્વીડન છે. ક્યાંય કેશ જ ના હોય, બજારમાં ક્યાંય કેશ તમને મળે જ નહીં, કેશલેસ કન્ટ્રી. એ બધાનું આપણને નોલેજ મળે, ભવિષ્યમાં શું કરવું પડશે, ક્યાં પહોંચવાનું છે એ આપણને ખ્યાલ આવે, એટલા માટે આપણે આ સેમિનાર યોજ્યો છે. ઘણા બધા ટેકનિકલ કંપનીઓ આપની સમક્ષ આવેલી છે, એ પણ બધા સેશનો લઈને એ ટેકનિકલ કંપનીઓથી આપણે કેવી રીતે આપણું બેંકમાં ટેકનોલોજી, સોસાયટીઓમાં ટેકનોલોજી અપનાવીએ એ ખૂબ જરૂરી છે. સરકાર પણ આપણને કહે છે કે ટેકનોલોજી અપનાવો, એમનો પણ એજન્ડા છે. પણ જે આપણી તકલીફ છે એ ડિસ્ટ્રિક્ટ બેન્કો, સ્ટેટ કોઓપરેટિવ બેન્ક, મોટી અર્બન કોઓપરેટિવ બેન્કો સુધી તો વાંધો નથી, પરંતુ ગામડાઓમાં જે અર્બન કોઓપરેટિવ બેન્કો છે એને આ ટેકનોલોજીનો ખર્ચો પડે છે એ ખૂબ વધારે છે. નાની નાની સહકારી બેન્કોને ટેકનોલોજીનો ખર્ચ, કારણ કે આપણે જે લાઇસન્સિંગ સોફ્ટવેર લઈએ, જે દર વર્ષે રિન્યુઅલ એગ્રીમેન્ટ હોય એના ખર્ચા, જેવી રીતે એટીએમમાં આપણે એક એન્ટ્રી કરીએ એટલે 15 રૂપિયા થાય, એટલે એ જે ખર્ચા છે મોટી સંસ્થાઓને તો પહોંચી વળાય, પણ નાની કોઓપરેટિવ બેન્કો છે ગામડાઓમાં એ ખર્ચાઓમાં ખૂબ મુશ્કેલી પડે છે. સારું છે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કે 100 જેટલી નાની અર્બન કોઓપરેટિવ બેન્કોને સાંકળીને ટેકનોલોજી પૂરી પાડવાનો એમને કોશિશ કરી છે. સરકારે પણ આગળ આવવું પડે. આ સહકારી દિલીપભાઈ સંઘાણીએ કહ્યું કે આ સહકારી માળખાની જે ઇમ્પોર્ટન્સ છે, જે ગામડાઓ સુધી, રૂરલ સુધી, ખેડૂતો સુધી, નાના માણસો સુધી સંકળાયેલું છે, પહોંચેલું છે, એ આ માળખું છે. અને આ માળખાને જો તમારે આગળ લાવવું હોય, સમૃદ્ધ કરવું હોય, ટેકનોલોજીથી સમૃદ્ધ કરવું હોય, તો ટેકનોલોજીનો ખર્ચ જે નથી પોસાઈ શકતા એવી ક્રેડિટ સોસાયટીઓ અને અર્બન બેન્કો છે એના માટે પણ સરકારે
કંઈ કન્સેશન, રાહત, સબસિડી જે કંઈ હોય થોડા સમય પૂરતી, તો એ પણ જો કરવામાં આવે તો એનાથી પણ આ સહકારી માધ્યમ સહકારી સંસ્થાઓ ઝડપભેર ટેકનોલોજી અપનાવીને લોકોને અદ્યતન સુવિધાઓ, ખાતેદારોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડી શકશે. મિત્રો, રાજ્ય સહકારી સંઘ અને ક્રેડિટ્સ સોસાયટી ફેડરેશને આ સેમિનાર યોજે છે, પરંતુ આ બે સંસ્થાઓમાં એક પણ રૂપિયાનો ખર્ચ પડ્યો નથી. સારા નસીબે બિઝનેસ વર્લ્ડ, સદભાવ એન્જિનિયરિંગ, પછી ઓરેકલ ને એવી ઘણી બધી સંસ્થાઓ અમને મળી ગઈ છે કે જે બધાએ અમને ફાઇનાન્શિયલ હેલ્પ કરી છે, એના કારણે આપણે આ સેમિનાર યોજી રહ્યા છીએ. તો એ સૌ કંપનીઓનો હું આભાર માની વિરમું છું. જય હિન્દ, જય સહકાર.